जे खेडूत મિત્રોને ટ્રેક્ટર લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે ગુજરાત સરકારની નવી યોજના આવી ગઈ છે। તો આ યોજનામાં તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, કેટલી સબસિડી પ્રાપ્ત થાય છે, ડોક્યુમેન્ટ ક્યાં આપવાના, તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તે પહેલા આપે મારી યુટ્યુબ ચેનલ કુબાત કિશનને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, આવા જ વધુ માહિતી સભર વિડીયો મેળવવા માટે। અને આપને કઈ સમસ્યા જણાય તો આપ કોમેન્ટ કરી શકો છો, તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। આ વિડીયોને બને એટલો વધુ લાઈક કરો, આપનો મિત્ર સાથે શેર કરો। તો ચાલો સૌથી પહેલા તો આપણે એ જાણકારી મેળવીએ કે આ ટ્રેક્ટર સહાયમાં તમને કેટલી સબસિડી મળવા પાત્ર થાય છે। ત્યારબાદ આપણે ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી, ક્યાં કરવી એની સંપૂર્ણ માહિતી મેળવશું। મોટું ટ્રેક્ટર લેવા માટે તમામ ખેડૂતો માટે ટ્રેક્ટર 40 હોર્સ પાવર સુધીનું લ્યો તો ખર્ચના 25% અથવા તો 45,000 રૂપિયો તમને સહાય મળવા પાત્ર થાય છે। જે બેમાંથી ઓછું હોય તે તમને મળવા પાત્ર થાય છે। અને બીજી યોજના છે તે 40 હોર્સ પાવર થી વધુ અને 60 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર સુધી તમને 25% અથવા તો 60,000ની મર્યાદામાં જે ઓછું હોય તે તમને મળવા પાત્ર થાય છે। તે ટ્રેક્ટર છે તે માન્ય કરેલ કંપની અને અમુક ડીલર પાસેથી તમારે મેળવવાનું હોય છે। તમે અરજી કરશો એ બાદ તમને ડીલરનું લિસ્ટ પણ આપી દેશે અને તમે જે કોઈ વિક્રેતા પાસેથી તમે લીધું હોય તેઓ પણ તમને કહેશે કે આ મોડલ છે તે માન્ય રહેશે ને આ મોડલ માન્ય નહીં રહે, તેમની પાસે પણ આ માહિતી હશે જ। અને આ સબસિડી છે તમે 10 વર્ષે 1 વખત તમને પ્રાપ્ત થાય છે। છેલ્લા 10 વર્ષમાં આની સબસિડી તમે ન લીધી હોય તો તમને મળવા પાત્ર થાય છે અને આવતા 10 વર્ષ સુધી તમે આની પાછી સબસિડી મેળવી ન શકો। હવે આપણે એ જોશું કે આમાં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે અને આ અરજીઓનું ફોર્મ ભરવા માટે તમારી પાસે તમારું આધાર કાર્ડ, બેંકની ચોપડી 7x8 અને રેશન કાર્ડ અને તમારો મોબાઈલ નંબર, આ 4 વસ્તુની જરૂર પડશે। ફરી પાછો રિપીટ કરી દઉં છું કે આ ફોર્મ ભરવા માટે તમારી પાસે આધાર કાર્ડ, બેંક પાસબુક, 8 અથવા તો અમુક જગ્યાએ 7x8 ત્રણેય વસ્તુ માંગે છે અને આપનો મોબાઈલ નંબર, આટલી 4 વસ્તુ હશે એટલે તમારું કોઈ પણ યોજનામાં ફોર્મ ભરાઈ જશે। ત્યારબાદ આ અરજી કરવાની તારીખ 21/2/2022 થી 21/3/2023 સુધીની રહેશે। તમે અરજી નહીં કરી શકો એટલે 1 મહિનાની અંદર તમારે અરજી કરી દેવાની રહેશે। અને અરજી કર્યા બાદ આના ડોક્યુમેન્ટ તમારે ક્યાંય દેવા જવાની જરૂર નથી। જ્યારે અરજી પાસ થાય ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ દેવા જવાના છે। આ વખતે સરકારે ડોક્યુમેન્ટમાં નિયમો ફેરફાર કર્યા છે એટલે આ ડોક્યુમેન્ટ તમારે ક્યાંય દેવા જવાના નહીં રહે। અને આ અરજી છે તમે તમારી રીતે ઓનલાઈન પણ કરી શકો છો, તેનો વિડીયો ઉપર મૂકી દઈશ અને વિડીયોના અંતે પણ આવી જશે। તમને ના આવડતું હોય તો તમારી ગ્રામ પંચાયતમાં પણ આની ઓનલાઈન અરજી કરી આપવામાં આવશે મામૂલી ચાર્જમાં, થોડો ઘણો ચાર્જ ચૂકવવાનો રહેશે। તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો, આપનો પ્રતિભાવ અવશ્ય મને આપજો અને મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, આવા જ વધુ માહિતીસભર વિડીયો મેળવવા માટે। આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।